ભરૂચ જિલ્લામાં કોરોના વેક્સિન માટે વિવિધ વિસ્તારોમાં સેન્ટર ઉભા કરાયા છે, પરંતુ તંત્રના સંકલનના અભાવે વેક્સિન સેન્ટર ઉપર મોટી માત્રામાં લોકોના મેળાઓથી ધજાગ્રા ઉડાડી કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં પટેલવાડી ખાતે મોટી માત્રામાં લોકોનો મેળાવડો જોવા મળી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને કારણે લોકોની પરિસ્થિતિ ભયંકર બની રહી છે અને કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઈ પણ છે. કોરોનાની બીમારી સાવચેતીના ભાગરૂપે જરૂરી બની ગઈ છે, જેના પગલે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વેક્સિન સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે અને લાભાર્થીઓ વેક્સિન માટે કતારો જમાવી રહ્યા છે. પરંતુ વેક્સિન માટે કોઈ આગોતરું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હોવાના કારણે વેક્સિન સેન્ટર ઉપર લોકોના મેળાવડાઓ જામી રહ્યા છે, જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાના કારણે તે કોરોના સંક્રમિત અન્ય કેટલાક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રશ્ન અહીંયા ઉભો થયો છે. જાડેશ્વર ગામ પંચાયતની હદમાં પટેલ પંચની વાડીમાં મોટી માત્રામાં લોકો કોરોના વેક્સિન માટે ઉમટ્યા હતા, જેમાં સરકારની જ કોરોનાની ગાઈડલાઈન જોવા મળતા લોકોએ પણ હવે કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા સેન્ટર ઉપર કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને સરકારની કોરોના અંગેની ગાઈડ લાઇનનું પાલન થાય તે માટે પોલીસ કાફલો મૂકવામાં આવે તે પણ જરૂરી છે. કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ભરૂચ.